धोरण छ सामाजिक विज्ञान लेक्चर नंबर 3। हवे आपणे आगला लेक्चर में भारतनी जे अलग अलग ऋतुओ छे तेनी विषे समझी गया। हवे आपणे आगळ नवो टॉपिक लईए, वनस्पति जंगलोना प्रकार। आपनी चोतरफ विविध प्रकारना झाड़, छोड़वा अने घास जोवा मळे छे। एटले के आपणे चारे तरफ नजर नाखीए तो अलग अलग प्रकारना झाड़, छोड़वा अने घास जोवा मळे छे। केटलीक वनस्पति सुंदर मजाना फूलोवाळी तो केटलीक वनस्पति काटाळी होय छे। एटले के जे विविध प्रकारनी जे वनस्पति छे तेमांथी केटलीक फूलवाळी होय छे तो केटलीक काटाळी होय छे। अमुक वृक्षो घेघूर घटादार तो अमुक नीचा अने पाखा होय छे। तेमांथी जे अमुक वनस्पति छे तेमां वृक्षो होय તે ઘેઘૂર ઘટાદાર હોય તો કોક છે એ નીચા અને પાખા પાંદડાવાળા હોય છે। વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે। આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે। એટલે કે જેમ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ આબોહવા હોવાથી જે તે પ્રદેશમાં અલગ અલગ વનસ્પતિ જોવા મળે છે। આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે। વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે। જંગલોના પ્રકારો આ મુજબ છે। તેમાં પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે। આ જંગલોના વૃક્ષો ઘેઘૂર ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી। એટલે કે જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ હોય ત્યાંના જંગલો કયા નામે ઓળખાય છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। અને જે આ જંગલોના વૃક્ષો છે તે ખૂબ જ ઘટાદાર હોવાથી જે સૂર્યના કિરણો છે એ જમીન સુધી પહોંચી શકતા નથી। અનેક જાતના વૃક્ષો વેલાઓ છોડવા ત્યાં જોવા મળે છે। વળી બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી, પણ વર્ષભર અલગ અલગ સમય આવતી હોવાથી તે હંમેશા લીલાછમ રહે છે। એટલે કે જે આ પ્રકારના જંગલોમાં છે ત્યાં વિવિધ પ્રકારના વૃક્ષ વેલા અને છોડવા જોવા મળે છે। ત્યાં એક સાથે પાનખરની ઋતુ આવતી નથી, પણ વર્ષમાં અલગ અલગ સમય આવતા હોવાથી તે જંગલો છે તે હંમેશા લીલાછમ જ રહે છે। આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવોમાં પટ્ટીરૂપે અને અંદમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે। હવે આ પ્રકારના જંગલો ક્યાં આવેલા છે? તો કે પશ્ચિમ ઘાટના કિનારાના તરફ ઢોળાવોના પટ્ટીરૂપે અને અંદમાન નિકોબાર ટાપુ તથા ઉત્તર પૂર્વના ભાગમાં આવેલા છે। આ જંગલોમાં મુખ્યત્વે ક્યાં ક્યાં વૃક્ષો થાય છે? તો કે મહોગની, રોઝવુડ અને નેતર। હવે બીજો પ્રકાર આવે છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો। આ પ્રકારના જંગલો ભારતમાં મોટા ભાગ પર આવેલા છે। એટલે કે જે આ પ્રકારના જંગલો છે તે ભારતના મોટા ભાગના જંગલોમાં સમાવેશ થાય છે। આ જંગલો ઓછા ઘટાદાર હોય છે, એટલે કે જે વૃક્ષ એટલે વનસ્પતિના જે પાંદડા હોય છે તે થોડાક પાખા હોય છે, ઘટાદાર હોતા નથી। તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવે છે, આથી તેને ખરાબ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે। એટલે કે જે આ પ્રકારના જંગલો છે તેમાં પાનખરની ઋતુ એક સાથે આવે છે, તેથી વૃક્ષો છે એ પાંદડા ખેરવે છે અને તેથી તેને ખરાબ મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પ્રકારના જંગલોમાં મુખ્યત્વે સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે પ્રકારની વનસ્પતિ જોવા મળે છે। ત્રીજું છે સૂકા ઝાકરાવાળા જંગલો। આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે, એટલે કે જે પ્રદેશમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય ત્યાં આવા પ્રકારના જંગલો મળે છે। અહીં થતા વૃક્ષો કાટાળા હોય છે, એટલે કે જે વનસ્પતિ ઉગે છે તે કાટાળી હોય છે। થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય છે। એટલે કે આ પ્રકારના જંગલોમાં થોર, ખેર, ખીજડો, બાવળ અને બોરડી છે એ મુખ્ય વનસ્પતિ છે। રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવ પર અને ગુજરાતમાં આ પ્રકારના જંગલોમાં જે આ વનસ્પતિ છે એ જોવા મળે છે। હવે તમને નીચે આ નકશો આપેલો છે કે ભારતીય કુદરતી વનસ્પતિ, અને કીધું છે કે ઉષ્ણીય વરસાદી જંગલો તે ક્યાં આવેલા છે, તે જે પ્રકારના જંગલો છે તે બધું તમને એ નકશામાં દર્શાવેલું છે। હવે તેના પછીનો આપણે પ્રકાર જોઈએ તો પર્વતીય જંગલો। આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે, એટલે કે જે જંગલો પર્વતીય વિસ્તારમાં આવેલા છે તેને પર્વતીય જંગલો તરીકે ઓળખવામાં આવે છે। પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે, એટલે કે જેમ પર્વતોની ઊંચાઈ અને નીચાઈને આધારે જે વિવિધ પ્રકારની વનસ્પતિ ઉગે છે તેના આકારમાં પણ વિવિધતા જોવા મળે છે। સમુદ્ર સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે, એટલે કે જે સમુદ્રની સપાટી છે ત્યાંથી લઈને 1500 મીટરથી 2500 મીટર સુધી જે વનસ્પતિ ઉગે છે તે શંકુ આકારની અને તેના પાંદડા કયા હોય છે? સોયાકાર, એટલે કે સોયનો આકાર હોય તેવા પાંદડા હોય છે।
તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. એટલે કે તે જે જગ્યા છે ત્યાં શંકુ આકારની વનસ્પતિ ઉગતી હોવાથી તેને કયા નામે ઓળખાય છે? તો કે શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે. એટલે કે આ જંગલોમાં છે મુખ્ય વનસ્પતિ ચીડ, દેવદાર અને પાઇન થાય છે. હવે એના પછીનો પ્રકાર છે મેનગ્રુવ જંગલો. આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. એટલે કે જે મેનગ્રુવ જંગલો છે તે મુખ્યત્વે દરિયા કિનારે આવેલા છે અને જે સમુદ્રમાં ભરતી થાય છે તેના ખારા પાણીને કારણે આવી વનસ્પતિઓ થાય છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે. એટલે કે જે ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ છે ત્યાં સુંદરવન આવેલું છે તે આ એક પ્રકારનું જંગલ જ છે. ત્યાં થતાં સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પડ્યું છે. એટલે કે તે જંગલમાં સુંદરી નામનું વૃક્ષ થાય છે તેના પરથી સુંદરવન નામ પડ્યું છે. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે. એટલે કે ગુજરાતની જે સમુદ્ર કિનારે એટલે ગુજરાતમાં જે દરિયા કિનારો છે ત્યાં આ પ્રકારના જંગલોમાં કયા વૃક્ષ જોવા મળે છે? તો કે ચેર નામના વૃક્ષ જોવા મળે છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે. એટલે કે જે ચેર વૃક્ષ છે તેના લાકડાનો ઉપયોગ ત્યાંના સ્થાનિક લોકો એટલે કે ત્યાં જે લોકો રહેતા હોય તે કયો ઉપયોગ શેનો ઉપયોગ કરે છે? તો કે જે ચેર વૃક્ષ છે તેના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. હવે નીચે તમને કોષ્ટક આપેલું છે કે પાઠની વિગતોને આધારે નીચેના કોષ્ટકમાં માગ્યા મુજબની વિગતો ભરો. જંગલના પ્રકાર સામે તે જંગલોમાં જોવા મળતી વૃક્ષની યાદી બનાવો. હવે આપણે જંગલોના પાંચે પ્રકાર ભણી ગયા અને તેમાં જોયું કે કયા પ્રકારની વનસ્પતિ થાય છે તે તમારે પાઠના આધારે અહીંયા લખવાનું છે.